होर गाममां लोकोए पोताना निवासस्थाने तेमज मंडळोमां विघ्नहर्ता गजानन गणपतिजीनी स्थापना करी छे। लोको पूजन अर्चन करी धन्यतानो अनुभव करी रह्या छे। हाल दुंदाळादेव गणपतिजीनी स्थापना पोर गाममां भक्तोए करी छे। पोर गाममां जो वात करवामां आवे तो जलाराम सोसायटी तथा गोविंद पार्क सोसायटी, आशीष सोसायटी, अंबिका सोसायटी तथा पोर पोलीस चौकी तथा दरवाजा फळियो तथा जानी फळियो तथा पोर नवी नगरीमां गणेश मंडळो द्वारा यथाशक्ति प्रमाणे गणपतिजीनी स्थापना करवामां आवी छे। पूजा अर्चना करी पोर गाममां भक्तिमय माहौल जोवा मळी रह्यो छे। 10 दिवस पूजा अर्चना करी प्रसादी ग्रहण करी भक्तो धन्यतानो अनुभव करी रह्या छे। 2 दिवस आपणे गणपतिना जे शुरुआत थई छे त्यारे पोर गामनी अंदर जो वात करवामां आवे तो पोर गामनी अंदर आजे गलीए गलीए गणपतिनो महिमा जोवा मळे छे। ज्यारे लोको पोतानी आस्थाथी आ लोको जे मंडळ द्वारा छे एमनी मनोकामना पूर्ण थाय एवी छे। 10 दिवस पूजा करवामां आवे छे। दुंदारा देव जे वात करीए तो 10 दिवस पूजा करीने 9 दिवस पूजा करीने 10મા દિવસે વિસર્જન કરવામાં આવે છે। આજ રોજ લોકમત ન્યૂઝ ચેનલની ટીમ જે જલારામ યુવક મંડળ ખાતે આવી પહોંચી છે। મારી પાછળ જે દ્રશ્ય જોઈ શકો છો કે આ જે જલારામ યુવક મંડળ જે સભ્યો છે, આ સભ્યો જે વર્ષોથી કે આશરે કહેવાય કે 15 વર્ષથી વધુથી આ સ્થાપના કરવામાં આવે છે, વિસર્જન કે હોય કે આગમન યાત્રા હોય ત્યારે ભવ્ય અતિ ભવ્ય રીતે આ ગણપતિનો મહિમા છે એ ઉજવવામાં આવે છે। પણ આપણી સાથે કેટલાક યુવાનો છે, આપણે વાતચીત કરીશું। આશીષભાઈ, કેટલા વર્ષથી તમે આ સ્થાપન કરો છો અને કેવી રીતે કરો? આજે 15-1 વર્ષથી અમે લોકો આ સ્થાપન કરી રહ્યા છીએ અને અવનવું ડેકોરેશન પહેલાં બધા ફ્રી હતા ત્યારે અમે કરતા હતા જ, અને અત્યારે બી અમારી શોભાયાત્રા સારી રીતને થાય છે। કોઈ દિવસે કોઈ જાતની કોઈ મહાતાકુટ નહીં અને સારી રીતના આયોજન થાય છે અને બધા સાથ સરકાર સારી રીતે આપે છે। નાના મોટા બધા વડઘોડામાં બી સારી રીતે રહે છે, મોટા માણસ જે હોય એ બધા વડઘોડાને સાચવે છે અને સારી રીતે શોભાયાત્રા અમે શાંતિથી પૂર્વક પૂર્ણ થાય છે દર વર્ષે। શાંતિપૂર્વક યાત્રા છે પૂર્ણ થાય છે, શું કહેશો ભાઈ? તમે મંડળના સભ્ય છો, કેટલા વર્ષથી તમે આયોજન કરો છો અને કેવી રીતે? લગભગ 15-20 વર્ષ જેવું થઈ ગયું છે। દર વર્ષની જેમ આ વર્ષે અમે ગણપતિની સ્થાપના કરી છે અને અમારા સોસાયટીના બધા વડીલો અને ખૂબ સારી સહકાર આપે છે અને અમે આ કાર્ય બી અમે આગળ કરતા રહીશું। આ કાર્ય વર્ષોથી ચાલતું આવ્યું છે, ચાલુ જ રહેશે, શું કહેશો રાહુલભાઈ? તમારા પંચાયતના સદસ્ય અને આજે તમારી સોસાયટી છે યુવક મંડળ જલારામ યુવક મંડળ, શું કહેશો તમે વર્ષોથી આયોજન કરો છો? પહેલાં તો હું એ કહેવા માગીશ કે ગણપતિ દાદા ભગવાનને, ગણપતિ દાદા બધાને સુખ સમૃદ્ધિને આપે અને બધાનું સ્વાસ્થ્ય સારું રાખે। ને પછી કહેવા એ માગીશ કે અમારી સોસાયટીમાં 15-20 વર્ષથી બધા લોકો ગણપતિનો ઉત્સવ ઉજવણી કરે છે અને દરેક લોકો સારી રીતે ઉજવણી કરે છે અને એમાં એવું છે કે વડીલો, છોકરાઓ, બહેનો, માતાઓ બધાએ સહ સહકાર મળીને ભેગા થઈને ઉત્સવને સારી રીતે ઉજવીએ છીએ અને પહેલાં દિવસે શોભાયાત્રા નીકળે છે ગણપતિ લાવતી ગળે અને જતી ગળે વિસર્જન નીકળે છે। પણ ભગવાનની મહેરબાની એટલી છે કે આજ સુધી અમારા ગણપતિમાં કોઈ પણ જાતને કોઈ પણ માથાકૂટ થઈ નથી અને બધી રીતે પ્રસંગ સારી રીતે લોકો સાચવે છે અને સારી રીતે પૂર્ણ થાય છે, એ ગણપતિ દાદાની કૃપા છે। રાહુલભાઈ, જે બીજા મંડળો છે જે લગભગ ફોર્મ બધા છે તો આ અમારા તમારા માધ્યમથી કે જલારામ યુવક મંડળ દ્વારા કોઈ પણ માથાકૂટ થતી નથી, પણ ના થાય તો શું મેસેજ આપવામાં આવે, કેવી રીતે? અમે તો એટલું કહેવા માગે છે કે આ ગણપતિ દાદાનો ઉત્સવ છે, બધા હિન્દુ અને ભેગા મળીને કરવાનો ઉત્સવ છે તો બધા સાથે મળીને કરીએ અને શાંત સહકારથી કરીએ, ના કે આપણે નશાવૃત્તિ પ્રવૃત્તિ કરીને કરીએ, કારણ કે આ જે ઉત્સવ છે તે ભગવાનને આપણે સારી રીતે આપણે એ કરવા માટે કરીએ છીએ, પૂજા કરવા માટે કરીએ છીએ, તો એમાં મહેરબાની કરીને નશાવૃત્તિ પ્રવૃત્તિ કરશો નહીં અને વ્યવસ્થિત રીતે ઉત્સવ કરો અને બધા પણ પ્રેમ મળી હળીભળીને રહો એની માટે આ ઉત્સવ છે। તો બધા ગણપતિ દાદાને ભેગા થઈને એટલી જ પ્રાર્થના કરે છે કે બધા હળી મળીને રહીએ અને આ ઉત્સવને આવો ને આવો ઉજવતા રહીએ। ગણપતિ બાપ્પા! અને જે યુવક મંડળ છે એમના દ્વારા જે નશાયુક્ત પ્રવૃત્તિ કરીને ગણપતિ વિસર્જનને ઠેસ પહોંચે તેવું કૃત્ય ન કરવું જોઈએ તેવી એક મેસેજ આપવામાં આવે છે। આજે પોર ગામની અંદર જો વાત કરવામાં આવે તો પોર નવી નગરીથી લઈને સોમાભાઈ પાર્ક કે આશીષ સોસાયટી કે જલારામ સોસાયટી, દરવાજા ફળિયું, પોલીસ ચોકી પાસે તમામે તમામ ગલીએ ગલીએ આજે ગણપતિનું સ્થાપન શાંતિપૂર્ણ રીતે અને પોલીસના સહ સહકારથી પણ આ જે તહેવાર છે એ શાંતિપૂર્ણ ઉજવાઈ રહ્યો છે। પોર્ટી હિતેશ પટેલ સાથે લોકમત ન્યૂઝ ચેનલ વડોદરા। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।